हळवदनी रेन्जमां पीसीएफ वाइल्ड लाइफ गांधीनगर खाते रजूआत करी जणाव्युं छे के कच्छना नाना रणमां गुडखर अभयारण्य हळवद रेन्जना टीकर पासे ताजेतरमां ऊभी थयेल असंख्य केमिकल फेक्टरीओ द्वारा अभयारण्यमां केमिकलनुं प्रदूषित पाणी ठालवी रणमां वसवाट करता अमूल्य तेवा वन्यजीवो અને જૈવ વિવિધતાને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે। ગેરકાયદેસર અને હિચકારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવા અગાઉ તારીખ 22/2 રોજ હળવદ રેન્જ આરએફઓને રજૂઆત કરી હતી, જેના અનુસંધાને હળવદ રેન્જના તાબાના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી। બાદમાં સીએફ ગાંધીનગરને ઉદ્દેશીને તારીખ 6 માર્ચના રોજ રજૂઆત કરવામાં આવી, છતાં પ્રવૃત્તિઓ અટકી નથી। गुडखर अभयारण्यमां वन्य प्राणियों माटेनुं अंतिम पड़ाव स्थान नेचरली हेबिटाड तेमज विस्तार बायोस्फीयर रिवर्स जाहेर थयेला होय। अभयारण्यमां वसता असंख्य जीव अने अहींना कल्चरने प्रदूषित पाणीथी भारे नुकसान थतुं होय। आवी प्रवृत्तिने तात्कालिक असरथी अटकावी अत्यंत जरूरी छे। तात्कालिक असरथी पगला लेवा मांग करी छे, अन्यथा न छूटके नेशनल ग्रीन ट्रिब्युनलमां दाद मांगवानी फरज पड़शे, तेवुं सुंदरगढ़ना डॉक्टर चतुरभाई चरमारीए रजूआत करी। आम जोईए तो एशियानुं मात्र एक ज आ कच्छनुं नानुं रण छे अने कच्छ बायो रिझर्व तरीके पण ओळखाय छे। अने कच्छनुं नानुं रण ए वाइल्डलाइफ सेंचुरी माटेनुं पण एक अभयारण्य आवेलुं छे। त्यारे તે અભયારણ્યની ખૂબ જ નજીક કેમિકલ ફેક્ટરીઓ ઘણી ટીકરમાં ખડકાયેલી છે અને આનું પ્રદૂષિત પાણી ત્યાં છોડવામાં આવે છે। આ ઉપરાંત હળવદમાંથી જે મીઠાની કેમિકલયુક્ત જે પાણી છે તે પણ ત્યાં છોડવામાં આવે છે। તો આ બંને કેમિકલયુક્ત પાણી છોડીને એક ભૌગોલિક સંપદાને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે વન્ય પ્રાણીઓ પણ સંકટ તોડાઈ રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં અનેક રજૂઆતો કરી છે, તેમજ આરએફઓ ડીએફઓ લેવલે ઘણી રજૂઆતો છે, પરંતુ તંત્ર ક્યારેય આના ઉપર એક્શન લીધું નથી। ત્યારે આવનારા દિવસોમાં કદાચ આજે મેં સીએફને પણ રજૂઆત કરી છે, આવનારા દિવસોમાં કદાચ આ રજૂઆતને ધ્યાનમાં નહીં લે તો અંતે મારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના સહારે જવું પડશે। જગદીશ પરમારનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, હળવદ।